મોદી 3.0 સરકારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ રજૂ કર્યું, જેમાં 22,154 કરોડ રૂપિયા વિદેશ મંત્રાલયને આપવામાં આવ્યા. 2023-24 બજેટ કરતા લગભગ 24% ઓછું છે. ગયા વર્ષે વિદેશ મંત્રાલયને 29,121 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, તેમજ 6,967,000 કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો. વિદેશ મંત્રાલયના બજેટમાં નેબર્સ ફર્સ્ટ પોલિસી અને સાગર મિશન હેઠળ ભારતના પડોશી અને મિત્ર દેશોને આર્થિક સહાય માટે ભંડોળ ફાળવવામાં આવ્યું છે, જેમાં ભૂટાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવ સહિત 10 દેશનો સમાવેશ થાય છે. આ સિવાય ઘણા આફ્રિકન, લેટિન અમેરિકન અને યુરેશિયન દેશો માટે પણ સહાયની જોગવાઈ છે. સૌથી વધુ રકમ ભૂટાનને આપવામાં આવી છે. ભૂટાન માટે 2.68 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. જોકે ગયા વર્ષની સરખામણી આ લગભગ 400 કરોડ રૂપિયા ઓછા છે. જ્યારે શ્રીલંકાને નેપાળના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં શ્રીલંકાને આપવામાં આવતી મદદ 60 કરોડ રૂપિયાથી 4 ગણી વધારીને 245 કરોડ રૂપિયા કરવામાં આવી છે. જો તે જ સમય નેપાળમાં ચીન તરફી કેપી ઓલીની સરકાર બનવા છતાં પણ દેશને આપવામાં આવતી નાણાકીય સહાય 650 કરોડ રૂપિયાથી વધારીને 700 કરોડ રૂપિયા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.